બધી બદલાતી છે. આપણી વાત આટલી છે કે આપણે શું પકડવું કે બધામાંથી અલગ. એટલે જેને વૈરાગ્ય કેળવો હોય એને ક્યાંય શાંતિ ન હોય. વૈરાગ્ય એટલે શાંતિ કે અશાંતિ? બહારની અશાંતિ, અંતરની શાંતિ. બહારની શાંતિ, અંતરની અશાંતિ. વૈરાગ્ય એટલે શું? અંદરની શાંતિ. બહારની શાંતિ, અંદરની અશાંતિ. બહારની અશાંતિ, અંદરની શાંતિ. એટલે બહાર શાંતિ જોઈએ કે અશાંતિ જોઈએ? અશાંતિ માણસ વધારે ટકે નહીં. ગરમી હોય ચૂલા પાસે કોણ બેસી રહે? તો અશાંતિ સંસારમાં જેને લાગે એની અંતરમાં શાંતિ લાગે. સામાયિકમાં શાંતિ કોને લાગે? 10 મિનિટ સામાયિકમાં વધારે બેસાય કે ન બેસાય? એ પાપ લાગે. કે ખ્યાલ બહાર જાય તો દોષ કહેવાય. ખ્યાલપૂર્વક તમે 10 મિનિટ 15 મિનિટ વધારે બેસો તો દોષ ન લાગે. એનો અર્થ શું છે? કે ક્ષમતામાં જેને આનંદ છે એને સંસારમાં ક્ષમતા દેખાતી નથી. એક કામ આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, આ પંચાયત આવી, આ પંચાયત આવી, આ પંચાયત, આ મુશ્કેલી આવી, આ ઉપાધિ આવી, આ બધું જ ફરતું રહે છે. આપણી વાત સાચી છે. આપણે આ જન્મમાં આવી શોધારે સારું કે ખોટું સારું? ઓછું સારું બોલો. આવી વધારે સારું કે ઓછું સારું? વધારે. દેવતાઓનું આયુષ હોય એ ઈચ્છે કે ન ઈચ્છે? કે રાગી દેવતાઓ ઈચ્છે ને વૈરાગી દેવતાઓ ન ઈચ્છે. કેમ કે ત્યાં અહીંથી છૂટીએ તો મનુષ્ય ભાવ મળે અને સંયમની યોગ્યતા મળે. ત્યાં અકળાતા હોય ને બીજે જવાનું મન થાય, ત્યાં અકળાતા ન હોય ને બીજે જવાનું મન ન થાય. એટલે જેને દીક્ષાનું મન થયું હોય એને ઘરે રહેવાની મન ન થાય, ઉતાવળ થાય. અને જેને દીક્ષા ન લેવી હોય એને ઘરમાં રહેવાનું મન થાય. એટલે વાત આટલી આપણી છે કે વૈરાગ્ય વગર સુખ ક્યાંય નથી. સંસારમાં જેને સુખ લાગે છે એની પાછળ દુઃખ છે. વૈરાગ્ય કેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં. જય ઘોષ, જય ઘોષ, જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ, જય ઘોષ, જય ઘોષ ગુરુજી અમારા.